લાંબા સમયની માગણી બાદ આખરે જસદણવાસીઓને નગરપાલિકાનું નવું બિલ્ડિંગનો લાભ તો મળ્યું, પરંતુ નવા બિલ્ડિંગનું કામ લોટ પાણીને લાકડા જેવો તાળ સર્જાયો છે. અધિકારી અને પદાધિકારીની સંયુક્ત મિલીભગતથી કામ અત્યંત નબળું બન્યું. જસદણથી રસિક વિસાવળિયા સાથે હિરેન ખરીરામનો એક વિસ્તૃત અહેવાલ. જસદણ શહેરમાં લાંબા સમયની માગણી બાદ આખરે નગરપાલિકાનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે, પરંતુ આ નવા બિલ્ડિંગમાં લોટ પાણીને લાકડા જેવો તાળ સર્જાયો છે. ખાસ કરીને ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓની સંયુક્ત મિલીભગતથી આજે નવા બિલ્ડિંગનું કામ અત્યંત નબળું થઈ રહ્યું છે, ગુણવત્તા વિહીન થઈ રહ્યું છે. ગમે ત્યારે આ માચોડો પડી ભાંગે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાઓ લેવાતા નથી. પગલાઓ શા માટે લેવાતા નથી? કે અધિકારીઓ અને પદાધિકારીઓ સંયુક્ત રીતે ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાના કારણે પગલાં લેવામાં આવતા નથી. પરંતુ સવાલ એ થાય છે કે લાંબા સમયની માગણી બાદ આખરે જસદણવાસીઓને આ નવું નગરપાલિકાનું બિલ્ડિંગ મળી રહ્યું છે, ત્યારે આ બિલ્ડિંગ આવું ખોડખાપણવાળું મળશે એ જસદણવાસીઓની કરમની કથનાય છે. તાત્કાલિક અસરથી કુંવરજી બાવળિયા જસદણનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, કેબિનેટ મંત્રી છે, મંત્રીમંડળમાં વગદાર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે તેઓ આ બાબતમાં કચાશ રાખ્યા વગર કંઈક પગલાં લેવડાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.